नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू अंकित सर अने तमे जोई रह्या छो मारी यूट्यूब नी चैनल बुकवॉर्म इंग्लिश एकेडमी। तो विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे वात करवा जई रह्या छे आपणा एक नवा फंक्शन विषे जेनुं नाम छे एक्सप्रेसिंग चॉइस। विद्यार्थी मित्रों, आना पहला आपणे घणा बधा फंक्शन विषे वात करी लीधी छे अने जो तमे ए फंक्शन न जोयुं होय तो ऊपर लिंक आवती हशे त्यां क्लिक करी अने एने जोई लेशो। तो चालो शरू करीए आपणुं नवुं फंक्शन। तो विद्यार्थी मित्रों, आज आप बात करवा जई रह्या छे धोरण 10, धोरण 11 अने धोरण 12 मां आवतुं एक सरस मजानुं फंक्शन जेनुं नाम छे एक्सप्रेसिंग चॉइस। सौथी पहेलुं एक ज वस्तु तमारे अहींया समजवानुं छे, एक्सप्रेसिंग चॉइस। चॉइस एटले शुं थाय? चॉइस एटले एक तो आपणे एम समजीए कि पसंदगी, राइट? शुं थाय? पसंदगी, अथवा तो आपणे शुं गणीए छे, विकल्प। चॉइस एटले शुं थई शके? विकल्प पण थई शके। क्लियर? तो आपणी पासे छे चॉइस अथवा तो विकल्प, आપણને અહીંયા કહેવામાં આવે છે એક્સપ્રેસિંગ ચોઈસ। હવે એક્સપ્રેસિંગ ચોઈસ એક્ઝેક્ટલી છે શું? તો અહીંયા મેં કેટલીક વસ્તુ લખેલી છે કે જ્યારે કોઈક વ્યક્તિ તેના કોઈ કાર્ય માટે તેની ઈચ્છા વ્યક્ત કરવા ઈચ્છતો હોય ત્યારે આ ફંક્શન વપરાય છે। એનો મતલબ કે વ્યક્તિ જ્યારે પોતાનું કોઈ કાર્ય કરવું છે અને એ કાર્ય કરવા માટેની પોતાની ઈચ્છા વ્યક્ત કરવા માંગતો હોય ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરતા હોઈએ છીએ। હવે એકચ્યુઅલી આ કહેવા શું માંગે છે? આના દ્વારા આપણો બહુ ક્લિયર ખ્યાલ નથી આવતો કે ખરેખર આ ફંક્શન કહેવા શું માંગે છે, રાઈટ? તો એક સરસ મજાની રીતે સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું કે કોઈક વ્યક્તિ પોતાનું કોઈ કાર્ય એક સંતોષકારક રીતે કરી શકતો નથી અને એ સંતોષકારક રીતે એ કાર્ય નથી કરી શકતો ત્યારે એના બદલામાં એ કોઈક બીજું કાર્ય કરી શક્યો હોત એવી ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે પણ આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ। આમાં પણ ખ્યાલ ના આવ્યો? હજુ વધારે ક્લિયર સમજવાનો એક ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ। તો જો મિત્રો, હું તમને એમ કહેવા માંગુ છું કે તમે છો, બરોબર છે, અને તમારે સ્કૂલે જવું છે અથવા તો સ્કૂલે જવા માટે તમે સાથે સાથે સાયકલ લઈને જાઓ છો, રાઈટ? હવે સાયકલ રસ્તામાં પંચર પડે છે, ક્લિયર? હવે રસ્તામાં સાયકલ તમે મૂકી નથી શકતા, બરોબર છે? તો ત્યાં તમને એમ ખ્યાલ આવે છે કે આના જગ્યા પર હું ચાલતો ચાલતો ગયો હોત તો પણ જલ્દી સ્કૂલે પહોંચી શક્યો હોત, ક્લિયર? તો એક વસ્તુ થઈ કે તમે સાયકલ લઈને ગયા, સાયકલને પંચર પડ્યું, બરોબર? હવે સાયકલ અધવચ્ચે અટકી ગઈ, એ કાર્ય તમારું સંતોષકારક રીતે થઈ શક્યું નહીં। એટલા માટે એ જગ્યા ઉપર તમે શું વિચાર કર્યો કે આના કરતાં તો હું ચાલતો ગયો હોત તો સ્કૂલે પહોંચી ગયો હોત જલ્દી। તો ચાલતા જવું એ વિકલ્પ તરીકે પસંદ કરેલો એક ઓપ્શન હતો, ક્લિયર? તો એના માટે આ ફંક્શનમાં વપરાતી લેંગ્વેજ આઇટમ કઈ? તો લેંગ્વેજ આઇટમ છે વુડ રાધર ધેન। શેનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? વુડ રાધર ધેન, ખાસ ધ્યાનમાં રાખજો, ફક્ત વુડ રાધરનો ઉપયોગ કરતા નથી। વુડ રાધર સાથે શું જોડાયેલું છે? ધેન। ભાઈ આ વુડ રાધર ધેન છે શું? તો એક સરસ મજાનું એ પણ ફંક્શનમાં આપણે વાત કરીએ છીએ કે વુડ રાધર છે શું, કે વુડ રાધર ધેનનો ઉપયોગ કઈ રીતે કરવો, બરોબર છે? આ દરેકે દરેક પ્રશ્નોના જવાબ આપણે આ જ વિડીયોમાંથી મેળવીશું કે કોઈક વ્યક્તિ, બરોબર છે, હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે સ્કૂલે જવું છે અને એ પહોંચવામાં લેટ થાય છે એટલા માટે સાયકલ પંચર પડે છે અને ત્યાં પહોંચતા પહોંચતા લેટ થાય છે। તો એના બદલામાં આપણે અહીંયા એક સેન્ટેન્સ એ રીતે બનાવીએ છીએ કે હી વુડ રાધર વોક ધેન ગો બાય સાયકલ। હવે અહીંયા મેં કંઈક એક સેન્ટેન્સ લખ્યું કે હી વુડ રાધર વોક ધેન ગો બાય સાયકલ। તમને જે ઉદાહરણ આપ્યું એ જ ઉદાહરણ મેં અહીંયા લખ્યું છે। હવે આ ઉદાહરણ મેં કઈ રીતે બનાવ્યું? તો જે રીતે તમને મેં સવાલ કર્યો હતો એ જ રીતે અહીંયા જવાબ આપેલો છે કે હી વુડ રાધર વોક, તો વોક અહીંયા શું છે? વી વન છે, રાઈટ? ધેન પછી અહીંયા ગો પણ શું આપેલું છે? વી વન છે। તો એનો મતલબ તમને આ સેન્ટેન્સ, આ એક્ઝામ્પલ જોઈને એટલી વસ્તુ તો ખ્યાલ આવી ગઈ હશે કે વુડ રાધર પછી તમારે શું મૂકવાનું છે? વી
वन अने देन पछी पण कोई क्रिया मुकवानी छे तो ए पण केवी मुकवानी छे बी वन क्लियर तो एक्जाम्पल एनी तो वात करी आपणे परंतु जो हूँ वाक्य रचनानी वात करूं छूं तो वाक्य रचना में आपणे शुं मूकी शकाय तो सब्जेक्ट प्लस वुड राधर प्लस वी वन प्लस देन प्लस वी वन प्लस ऑब्जेक्ट राइट तो ए रीते तमारी जो वाक्य रचना तमे बनावा मांगता होय तो आ रीते पण तमारी वाक्य रचना बने छे विद्यार्थी मित्रों खास ध्यान में रखो कि आ फंक्शन ये आपणे कई रीते यूज करवानुं छे वुड राधर नी साथे देन नो पण उपयोग करवानो छे राइट तो वुड राधर तो अहीं आपणे एम लखीए छे कि ही वुड राधर वॉक तो अहीं वॉक में शा माटे लख्युं कारण के ए कोई कार्य संतोषकारक रीते पूरू नथी करी शकतो અને એના વિકલ્પ તરીકે જે પસંદ કર્યું હતું જે ઈચ્છિત કાર્ય હતું એ કાર્ય મેં ક્યાં લખ્યું અહીંયા લખ્યું તો અહીંયા હું એમ લખી શકું કે ઈચ્છિત કાર્ય રાઈટ તો વુડ રાધર પછી આપણે શું મૂકવાનું છે ઈચ્છિત કાર્ય મૂકવાનું છે અને ધેન પછી શું મૂકવાનું છે કે જે સંતોષકારક રીતે નથી થયું એ કાર્ય સંતોષકારક રીતે ન થયેલ કાર્ય એનો મતલબ કે જે કાર્ય સંતોષકારક રીતે નથી થયું એ કાર્ય ધેન પછી મૂકવાનું છે અને જે કાર્ય વિકલ્પ તરીકે ઈચ્છતો હતો એ કાર્યને આપણે વુડ રાધર પછી મૂકવાનું છે ક્લિયર તો જેથી કરીને તમારો આઈડિયા ક્લિયર થશે કે વુડ રાધર પછી કયું વર્બ અને ધેન પછી કયું વર્બ રાઈટ તો તમને અહીંયા ખ્યાલ આવ્યો હશે કે વુડ રાધર પછી વર્બ તો આપણે મૂકવાનું છે વી વન એટલે કે મેઇન વર્બ અને ધેન પછી પણ શું મૂકવાનું છે મેઇન વર્બ રાઈટ એ જ વસ્તુને આપણે બીજી રીતે લઈએ છીએ બીજી કોઈક એક્ઝામ્પલને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ રાઈટ અહીંયા હું એક સરસ મજાનું એક્ઝામ્પલ બીજું લખું છું કે રાજેશ વુડ રાધર બીજું એક વાક્ય લખ્યું રાજેશ વુડ રાધર સ્લીપ ધેન લાય ઓન બેડ તો સૌથી પહેલી વસ્તુ આપણે એ જોઈ લઈએ કે વુડ રાધર પછી વી વન છે તો કે હા સ્લીપ વી વન છે ધેન પછી વી વન છે તો કે લાઈ પડેલા હોવું એ પણ વી વન છે એનો મતલબ આ વાક્ય કેવું છે સાચું છે અહીંયા આ વાક્યને તમે જુઓ છો તો તમને ખ્યાલ આવે છે કે રાજેશ એ લાઈ ઓન બેડ એનો મતલબ કે એ પથારીમાં સૂતો છે તો એ કાર્ય સારી રીતે એનું થતું નથી એનો મતલબ કે એને શું કરવું જોઈએ સૂઈ જવું જોઈએ તો એટલા માટે અહીંયા કહે છે કે રાજેશ વુડ રાધર સ્લીપ then lie on bed rajesh ne bed upar suva karta padela rehva karta ene sui javu joiye to ek rite jova jaiye to ahya pan tame je rite salah no function ni baat kariye apde to ema pan je rite salah aapta hata e j ritni ek salah aapvani che parantu ahya tamare e vastu pan khas dhyan ma rakhvanu che ke would rather sathe pan v1 aave che ne then sathe pan su aave che v1 aave che ક્લિયર તો આ તમારું ફંક્શન છે બરોબર છે એક્ઝેક્ટલી તમને આ જ રીતે પરીક્ષામાં પણ ફંક્શન પૂછાય છે અને પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરીએ તો પણ આ ફંક્શન એટલું જ મહત્વનું છે ક્લિયર જો તમે 10મા ધોરણમાં ભણો છો 11મામાં ભણો છો કે 12મામાં ભણો છો દરેકે દરેક ધોરણ માટે આ ફંક્શન એટલું જ મહત્વનું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જ ફંક્શનના કેટલાક એક્ઝામ્પલ વિશે વાત કરીશું જેથી કરીને તમારું આ જે ફંક્શન છે એ વધારે સારી રીતે ક્લિયર થાય હા પરંતુ ત્યાં જતા પહેલા હું તમને એક વાત એ પણ કરવા માંગુ કે વિદ્યાર્થી મિત્રો જો તમને ખરેખર તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમને ખરેખર પસંદ આવે છે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ જરૂરથી કરજો રાઈટ નીચે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ પણ કરી શકો છો અને તમે આના પહેલાંના આગળના વિડીયોઝ છે એ વિડીયોઝ ન જોયા હોય તો ઉપર આઈ બટન અહીંયા હશે એ બટન ઉપર ક્લિક કરજો ત્યાં તમને જૂના વિડીયો મળી રહેશે અને આવા જ નવા નવા વિડીયો પણ હું અહીંયા અપલોડ કરતા રહું છું રાઈટ તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વધીએ છીએ આગળ આપણા એક્ઝામ્પલ તરફ વિદ્યાર્થી મિત્રો
હવે તમારી સામે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલ તમે જુઓ છો તો કમ્પ્લીટ સેન્ટેન્સમાં આપેલા છે, રાઈટ? જે રીતે તમને બોર્ડની એક્ઝામમાં કમ્પ્લીટ એક્સરસાઇઝ તરીકે જે પૂછાય છે એ વસ્તુ આપણે અહીંયા લીધેલી છે, કે એને હું તમને એક્ઝામ્પલ સહિત સમજાવી શકું કે કઈ રીતે એક્ઝેક્ટલી આ ફંક્શન આપણે સમજી શકીએ. ક્લિયર? તો અહીંયા તમારી પાસે એક પ્રોબેબિલિટી એ આપેલી છે કે આઈ એમ ટાયર્ડ. એક વસ્તુ અહીંયા તમને કહી દીધું છે કે હું થાકેલો છું. ક્લિયર? અને તમને અહીંયા બ્લેન્ક લાઇન કરીને આપેલું છે તમારું ફંક્શનનું નામ, એક્સપ્રેસિંગ ચોઇસ. ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે તમારી પાસે આવી સિચ્યુએશન આવે છે ત્યારે તમારે અહીંયાથી વાક્ય બનાવવાનું હોય છે. ક્લિયર? તમે અહીંયા ક્લિયરલી ફૂલ સ્ટોપને જોઈ શકો છો. હવે ફૂલ સ્ટોપને જોઈ શકો છો એનો મતલબ અહીંયાથી તમારે નવા વાક્યની શરૂઆત કરવાની છે. હવે નવા વાક્યની શરૂઆત કરવાની છે અને એક પોસિબિલિટી તમને અહીંયા આપેલી છે કે આઈ એમ ટાયર્ડ, હું થાકેલો છું. તો હવે તમારે કયું કાર્ય નથી કરવું અને એના બદલામાં કયું કાર્ય કરવું જોઈએ એ વસ્તુ તમારે અહીંયા મૂકવાની છે. તો સિમ્પલ એક વસ્તુ સમજીએ કે આઈ એમ ટાયર્ડ, આઈ વુડ રધર. સૌથી પહેલા તો આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ રધર નો જ ઉપયોગ કરીશું. ક્લિયર? અહીંયા તમે કઈ વસ્તુનો કયું વર્બ મૂકવાની જરૂર છે કે જે વિકલ્પ સ્વરૂપે ઈચ્છિત કાર્ય તમે કરવાના હોય. તો આઈ એમ ટાયર્ડ, આઈ વુડ રાધર ટેક રેસ્ટ. હું અહીંયા શું લખું છું? આઈ વુડ રાધર ટેક રેસ્ટ. હવે જે કાર્ય કરી રહ્યા છો અને જેનાથી તમને સંતોષ મળી રહ્યો નથી એ કાર્ય લખવાનું છે. તો આઈ એમ ટાયર્ડ અહીંયા છે જ સિચ્યુએશન કે હું અત્યારે થાકેલો છું. તો હું થાકેલું છું તો મારે શું કરવું જોઈએ? તો મારે આરામ કરવો જોઈએ. તો એ આરામ કરવાની ઈચ્છિત વસ્તુ મેં અહીંયા લખી દીધી છે, I would rather take rest than do work. અહીંયા હું તમને એ જ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અત્યારે હું થાકેલો છું. ક્લિયર? તો હું અત્યારે કાર્ય કરી રહ્યો છું અને એ કાર્ય સંતોષકારક રીતે થઈ શકતું નથી, એટલા માટે મારે શું કરવું જોઈએ? તો આરામ કરવો જોઈએ. તો તમે ગ્રામેટિકલી પણ જો અહીંયા જુઓ છો તો તમને એ વસ્તુ ખ્યાલ આવી જાય છે કે would rather પછી V1 એટલે કે મેઇન વર્બનો ઉપયોગ કરેલો છે અને ધેન પછી પણ શેનો ઉપયોગ કરેલો છે? V1 નો ઉપયોગ કરેલો છે. ક્લિયર? બીજું વાક્ય જોઈએ છે કે કુલદીપ ઇઝ સિક. સિક ફરીવાર બીમાર છે. તો કુલદીપ એ બીમાર છે. તો એ પોસિબિલિટી આપણને અહીંયા આપી દીધી છે, એક સ્ટેટમેન્ટ અહીંયા આપી દીધું છે કે કુલદીપ એ બીમાર છે. તો હવે એને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? તો કુલદીપ ઇઝ સિક. તો અહીંયા કુલદીપ છે એના માટે આપણે હી વાપરીશું. He would rather, અહીંયા પણ તમે લખી શકો કે એને આરામ કરવો જોઈએ, રાઈટ? સેમ સેન્ટેન્સ ઉપર છે ટેક રેસ્ટ, પરંતુ આપણે કંઈક બીજું સેન્ટેન્સ લખવાનો પ્રયત્ન કરીએ કે કુલદીપ ઇઝ સિક, કુલદીપ બીમાર છે. હી વુડ રાધર ટેક મેડિસિન. શું લખ્યું આપણે? હી વુડ રાધર ટેક મેડિસિન. ધેન હવે કયું કાર્ય એને સંતોષકારક રીતે નથી થતું એ કાર્ય લખવું જોઈએ. તો આપણે એ પણ લખી શકીએ કે ધેન લાય ઓન બેડ. બેડમાં પડી રહેવા કરતા એને શું કરવું જોઈએ? દવા લેવી જોઈએ, રાઈટ? મોસ્ટ પ્રોબેબલ જે તમારા આન્સર છે એ આન્સર તમારા સ્ટેટમેન્ટ ઉપર રહેલા છે. આ સ્ટેટમેન્ટ કયા પ્રકારનું તમને આપેલું છે? ઘણા ખરા એવા સેન્ટેન્સીસ હશે કે જેમાં સ્ટેટમેન્ટ આપેલું ના પણ હોય, રાઈટ? અધૂરું વાક્ય હોય છે, એ આપણે આગળ જોવા જઈ રહ્યા છે, રાઈટ? પણ જે સેન્ટેન્સમાં તમને ઓલરેડી સ્ટેટમેન્ટ આપી દીધું છે તો એ સ્ટેટમેન્ટના આધારે જ તમારું પાછળનું વાક્ય તમારે બનાવવાનું છે. ક્લિયર? તો કુલદીપ ઇઝ સિક, હી વુડ રાધર ટેક મેડિસિન ધેન લાય ઓન બેડ. એટલે કે પથારીમાં પડ્યા રહેવા કરતા એને દવા લેવી જોઈએ. ક્લિયર? ઓકે, આગળનું વાક્ય છે રવિ વુડ રાધર. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જુઓ કે કોઈ સ્ટેટમેન્ટ નથી આપેલું, ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપેલું છે કે રવિ વુડ રાધર. એનો મતલબ કે અહીંયા કોઈ પણ પ્રકારનું વર્બ આપેલું નથી. તો એ વર્બ નથી આપેલું તો તમને ખ્યાલ હોવી જોઈએ કે વુડ રાધર પછી શું આવે છે? મેઇન વર્બ આવે છે. તો રવિ વુડ રાધર, હું અહીંયા લખું છું પ્લે. મેઇન વર્બ શું લખું છું? પ્લે. તો રવિ વુડ રાધર પ્લે ક્રિકેટ, રાઈટ? તો હવે શું નથી રમવું? ધેન ચેસ, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો તમે એમ કહેશો કે અહીંયા
वाक्य ने जोता एम लागे छे कि वुड रादर पछी तमे प्ले एक वर्ब मुक्यू राइट पण धेन पछी तमे वर्ब मुक्यू नहीं शा माटे न मुक्यू मैं ये पण तमारो प्रश्न एकदम साचो छे विद्यार्थी मित्रों के रवि वुड रादर प्ले हवे अहींया तमे जुओ छो बन्ने क्रिया केवी छे रमवानी ज वात करे छे एटला माटे मैं फक्त एक ज वर्ब यूज कर्यु शू यूज कर्यु के रवि वुड रादर प्ले क्रिकेट देन चेस चेस पण रमवानी वस्तु छे क्रिकेट पण रमवानी वस्तु छे एक आउटडोर गेम छे एक इनडोर गेम छे परंतु एनी साथे अहींया कोई फरक पड़तो नथी रमवानी वस्तु छे एटला माटे वुड रादर पछी मैं एक वर्ब लई लीधु छे तो देन पछी हूँ वर्ब न मूकू तो पण चाले राइट જ્યારે ક્રિયા બે અલગ અલગ હોય છે ત્યારે બંને ક્રિયા તમારે દર્શાવવી જરૂરી છે અને આ જગ્યા ઉપર પણ જો તમે ક્રિયા દર્શાવો છો તો વાક્ય ક્યારે ખોટું પડવાનું નથી ક્લિયર આગળનું વાક્ય જોઈએ વિજય વુડ રાધર સ્પીક જો અહીંયા તમને વર્બ આપી દીધું ક્લિયર વિજય વુડ રાધર સ્પીક હવે હું અહીંયા લખું છું ઇંગ્લિશ ક્લિયર હવે મેં લખી દીધું છે અહીંયા વિજય વુડ રાધર સ્પીક ઇંગ્લિશ then હવે હું અહીંયા બીજું વર્બ જ લખું છું રાઈટ ઇટ જો શું લખ્યું મેં વિજય વુડ રાધર સ્પીક તો વુડ રાધર પછી વર્બ છે રાઈટ એના પછી ઇંગ્લિશ છે then કરીને મેં સીધું શું લખી દીધું રાઈટ રાઈટ એક વર્બ જ છે ક્લિયર પણ બંને વર્બ કેવા છે અલગ અલગ છે એટલા માટે મેં અહીંયા લખ્યું વિજય વુડ રાધર સ્પીક ઇંગ્લિશ then રાઈટ તો અંગ્રેજીની જ વાત કરું છું અહીંયા તમારે કોઈ બીજું સેન્ટેન્સ ફ્રેમ કરવું છે તો તમે એ પણ કરી શકો છો કે વિજય વુડ રાધર સ્પીક ઇંગ્લિશ ધેન હિન્દી તો એ પણ વાક્ય બની શકે છે અંગ્રેજીને તમે એક ભાષા તરીકે લો છો તો અહીંયા બીજી ભાષાનો પણ ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આગળનું વાક્ય છે શિવમ ઇઝ વેરી ટોલ એક સ્ટેટમેન્ટ આપેલું છે તો શિવમ માટે આપણે હીનો ઉપયોગ કરીશું રાઈટ તો અહીંયા આપણે લખીએ છીએ હી વુડ રાધર અહીંયા પણ ચાલો આપણે રમવાની વાત કરીએ તો શિવમ ઇઝ વેરી ટોલ હી વુડ રાધર હવે એ સ્ટેટમેન્ટ મુજબ આપણે લખવું હોય તો હું અહીંયા એમ લખી શકું કે શિવમ ઇઝ વેરી ટોલ હી વુડ રાધર પ્લે વોલીબોલ ધેન આપણે અહીંયા કોઈ બીજી રમત લખીએ ચલો બીજી રમતમાં આપણે એમ લખીએ છીએ વુડ રાધર પ્લે વોલીબોલ ધેન ક્રિકેટ ક્લિયર તો જો આનો કહેવાનો મતલબ શું છે કે શિવમ એ વધારે પડતો ઊંચો છે તો કયા જ એવી કઈ રમત છે કે જ્યાં તમારે ઊંચા ખેલાડીઓની જરૂર પડે તો એ રમત છે વોલીબોલ રાઈટ તો એ વોલીબોલ નામની રમત જે છે એમાં શું છે ઊંચા ખેલાડીની જરૂર પડે છે તો વિજય સોરી શિવમ ઊંચો જ વ્યક્તિ છે રાઈટ તો એટલા માટે એને ક્રિકેટ રમવા કરતાં શું રમવું જોઈએ વોલીબોલ રમવું જોઈએ ક્લિયર તો આઈ હોપ સો કે આજે પાંચ જ એક્ઝામ્પલ મેં તમને અહીંયા આપ્યા છે પરંતુ એ પાંચ એક્ઝામ્પલ દ્વારા તમારું આ ફંક્શન વધારે પડતું ક્લિયર થઈ ગયું હશે રાઈટ તો આઈ હોપ સો કે તમને અહીંયા દરેકે દરેક વસ્તુ જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ ખ્યાલ આવ્યો હશે તો બસ આ જ હતું તમારું આજ વિડીયોમાં રાઈટ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને હા વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ખરેખર પસંદ આવ્યો છે તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ન ભૂલશો ક્લિયર ચલો ફરીથી મળીશું જય હિન્દ